વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઓગસ્ટ અંક ત્રણ ધોરણ છ સમાજ એમાં પ્રવૃત્તિ બે આપણું ઘર પૃથ્વી શીખીશું મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને તેઓ પણ આ આ વિડીયોનો લાભ લઈ શકે અને તમારે બીજા વિડીયો જો જોવા હોય તો અમારી ચેનલ સ્ટડી વિથ રમેશ યુટ્યુબ ઉપર સર્ચ કરશો એટલે તમામ મહિનાના વિડીયો તમને મળી જશે ચાલો ચાલો વિડીયો શરૂ કરીએ ચાલો પૃથ્વીનું સરનામું શોધીએ જ્યારે આપણે કોઈ પણ આપણા મિત્રના ઘરે પ્રથમ વાર જઈએ ત્યારે આપણે માત્ર તેના ઘરનું સરનામું જ નહીં પરંતુ તેના ઘરે પહોંચવા માટેની દિશા અને રસ્તામાં આવતા કોઈ ચિહ્ન વિશે પણ પૂછીએ છીએ હવે તમે કલ્પના કરો કે જો તમારો મિત્ર કોઈ પૃથ્વી સિવાયના ગ્રહ ઉપર રહે છે અને તેને તમારા ઘરે તમને મળવાની ઈચ્છા થાય છે તો તમે તમારા ઘરનું શું સરનામું આપશો એટલે કે કોઈ મિત્ર જો આપણા ઘરે આવે તો ફક્ત સરનામું ન પૂછે પણ કે કઈ શેરીમાં રહેસ કોઈ મંદિર છે તારી આજુબાજુ કે શું ટાવરની બાજુમાં રહું છું એવું આપણે નિશાન આપતા હોઈએ છીએ તો કોઈ જો તમારો મિત્ર બીજા ગ્રહમાં ધારી લો કે બીજા ગ્રહમાં રહેતો હોય બરાબર ચંદ્ર ઉપર રહેતો હોય પૃથ્વી ઉપર આવવું હોય તો શું સરનામું આપવું પડે તો જોઈએ આપણે પહેલું મારું ઘર આકારમાં ગોળાકાર છે એવું આપણે કહીએ ને કે હું પૃથ્વી પર રહું તો મારું ઘર ગોળાકાર છે નારંગીની જેમ અને તેને વાદળી ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ મોટા ભાગના લોકો તેને પૃથ્વીના નામથી જાણે છે બીજું મારું ઘર પૃથ્વી એ એક લંબગોળા લંબગોળ આકારની સોસાયટીનો ભાગ છે તેમાં ઘણા બધા ઘરો આવેલા છે જેને ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે આપણને પૃથ્વીની માહિતી મળે છે ત્રીજું છે મારા પાડોશના સાત પાડોશીઓ છે એટલે કે પૃથ્વીની આજુબાજુ કેટલા ગ્રહો આવેલા બીજા સાત કયા જોઈએ આપણે બુધ શુક્ર મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન આ ગ્રહો છે ચોથું મારા નજીકના પાડોશીઓ મંગળ અને શુક્ર તરીકે ઓળખાય છે એટલે કે પૃથ્વીની પૃથ્વીના પાડોશી કોણ તો કે મંગળ અને શુક્ર આથી તમે મારા ઘરને શુક્ર અને મંગળ વચ્ચે જોશો આ રીતે મારા ગામનો શનિ યુરેનસ નેપ્ચુન પાંચમું આપણા લમગોળ નામના ગામના બાહ્ય ભાગ તરફ પ્લૂટો નામનો નાનો ગ્રહ આવેલો છે તેનું ઘર નાનું હોવાથી તે ગ્રહના બદલે વામન ગ્રહ તરીકે ઓળખાય છે કહેવામાં આવે વામન એટલે હાવ નાનું છઠું પરંતુ મારા ગામનો સૌથી અગત્યનો ભાગ જે તમામ ઘર અને ગ્રહોને સાથે રાખે છે અને જે આપણા ગામની ઓળખ છે તે સૂર્ય છે તે ખૂબ જ તેજસ્વી સૂર્ય તેજસ્વી ગ્રહ છે તે ઘણો બધો પ્રકાશ અને શક્તિ આપે છે અને ખૂબ ગરમ છે આથી ઉર્જાના આ સ્ત્રોતથી થોડું અંતર જાળવવું જોઈએ તેને તારો કહેવામાં આવે છે હવે સાતમું છે સૂર્ય એ મારા ગામની અનોખી ઓળખ હોવાથી મારી સોસાયટીનું નામ સૂર્યના નામ પરથી પડ્યું છે તેને સૌર મંડળ કહેવાય મારા પ્રિય મિત્રો તમારું સ્વાગત છે સૌર મંડળમાં આવેલા મારા પૃથ્વી નામના ઘરમાં તો મિત્રો અહીં થોડીક માહિતી છે કે તમે સૌર મંડળનો તો ચાલો નીચે આપેલ વિધાન સામે સાચા ગ્રહને આપણે જોડી દઈએ તો અહીંયા સૌર મંડળનો લીલા રંગનો ગ્રહ તો આ તમારે જાતે ઉપરની માહિતી જે છે એના આધારે અને નીચે તમને ચિત્ર પણ આપી દીધું છે જોઈ શકો છો બરાબર તો એના આધારે તમારે આ જોડકા જોડવાના છે અને નું આવડે તો મને કોમેન્ટ કરજો સૌર મંડળનો સૌથી તેજસ્વી અને સૌથી ગરમ ગ્રહ કયો બરાબર તો કયો આવશે સૌથી તેજસ્વી અને ગરમ ગ્રહ તો તમને આ બાજુમાં ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે ગોતવાના છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ સૌર મંડળનો સૌથી વિશાળ ગ્રહ સૌર મંડળનો લાલ રંગનો ગ્રહ જે ગ્રહ પોતાના વર્તુળાકાર વલયો માટે જાણીતો છે એ શનિ છે એ એક હું તમને કહી દઉં છું અને વસાહત ધરાવતો સ્વરમંડળનો ગ્રહ તો વસાહત ક્યાં ધરાવે છે તો કે પૃથ્વી ઉપર તો આ બે મેં તમને કહી દીધા છે બાકીના તમારે જાણવાના તમને મોટા ભાગના ખરા મળ્યા હશે ખરું ને હવે તમે તમારા ચિત્રનું મિત્રનું સ્વાગત કરવા અને તેને સ્વરમંડળની યાત્રા પર લઈ જવા માટે તૈયાર છો તો અહીંયા આપણને આ સૌર મંડળના ગ્રહો આકૃતિ રૂપે આપ્યા છે એ તમે જોઈ શકો છો ત્યારબાદ શું તમે જાણો છો કે તમારા મિત્રને તમારા સરનામું સારી રીતે યાદ રહે તેના માટે યુક્તિ પણ આપી શકો છો તો મિત્રો અહીં તમે અંગ્રેજી નામ પણ આપી દીધા છે ક્રમમાં વ્યવસ્થિત જોઈ લેજો આ માહિતી છે બરાબર અહીંયા ક્યુઆર કોડ આપ્યો છે તો એ પૃથ્વી વિશે તમને થોડીક વધારે માહિતી મળ ગયા વગર ગોળ ગોળ પૃથ્વીને જોવી છે તો આ પ્રવૃત્તિ કરો જો આપણે પૃથ્વીને ઉપરથી જોવી હોય તો ચંદ્ર ઉપર ગયા વગર તો એક પ્રવૃત્તિ એ છે આપણે કરીએ તમારા ઘરની નજીક એક ખુલ્લી જગ્યા પસંદ કરો ઓછામાં ઓછો ચાર પાંચ કલાક માટે સૂર્યપ્રકાશ મળી રહે તેવી જગ્યા પસંદ કરો આ પ્રવૃત્તિ સવારે સાત થી નવ વાગે શરૂ કરો જ્યારે સૂર્યપ્રકાશ પસંદ કરેલી જગ્યા પર પહોંચે એક લાકડી લો એક ઝાડ અથવા દંડા પરથી લો અથવા માપપટ્ટી પણ લો તેને ખુલ્લી જમીન પર સીધી ઊભી રહે તેમ ગોઠવો હવે જે જગ્યાએ લાકડીની ટોચનો પડસાંયો દેખાય છે ત્યાં એક ચોક વડે નિશાન અને એક નાનું વર્તુળ કરો સાથે તે સમય પણ નોંધો જ્યારે તમે નિશાન કરો છો ત્યારે એ સાત વાગે આઠ વાગે કે નવ વાગ્યા પછી ચોથું એક કલાક પછી ફરી પાછા ત્યાં જાઓ લાકડીના પડસાયાનું સ્થાન બદલાયું ફરી લાકડીની ટોચના પડસાયા પર ચોકથી નિશાની કરો અને સમય એક કલાક પછી ફરી પાસા ત્યાં જાઓ લાકડીના પડસાયાનું સ્થાન બદલાયું છે ફરી લાકડીની ટોચના પડસાયા પર ચોકથી નિશાન કરી લો અને સમય નોંધી લેવાનો આવું કરતું જવાનું આવી જ રીતે દરેક કલાક પછી લાકડીના પડસાયાના છેડાને ચોક વડે નિશાન કરતા જાઓ જો તમે ચાર પાંચ કલાક સુધી આ પ્રવૃત્તિ કરી શકો તો તમને ચાર પાંચ ચોકના નિશાન મેળવી શકશો હવે આ બધા નિશાનને જોડી દો તમને શું મળ્યું તો એક સીધી રેખા અથવા તો એક વક્ર રેખા મળી હશે તો તમને મળેલો આ વક્ર રેખા જે તમને પૃથ્વીની સૂર્ય આસપાસ ચાર પાંચ કલાકમાં થતી હલનચલન દ્વારા મળ્યો તે સૂચવે છે એટલે પૃથ્વી વક્ર છે સપાટ નથી આ આપણને ખબર પડે હવે દિવસ અને રાત કેવી રીતે થાય તો કે બ્રહ્માંડમાં આવેલી તમામ વસ્તુઓ તેના અક્ષ એટલે કાલ્પનિક માર્ગ ઉપર ભ્રમણ કરે છે પૃથ્વી પર તેની ધરી પૃથ્વી પણ પોતાની ધરી ઉપર ફરે એક પરિભ્રમણ પૂર્ણ કરતા એને ચોવીસ કલાક જેટલો સમય લાગે જેને આપણે દિવસ અને રાત કહીએ છીએ તે પૃથ્વીના આ હલનચલનના કારણે જ છે જ્યારે પૃથ્વીનો અડધો ભાગ સૂર્યની સામે હોય ને ત્યારે એને સૂર્યપ્રકાશ મળે એટલે એ જગ્યા ઉપર દિવસ હોય તે સમયે પૃથ્વીના બીજા ભાગ ઉપર દિવસ અને અન્ય અડધો ભાગ જે સૂર્યપ્રકાશ મળતો નથી ત્યાં રાતનો અનુભવ થાય આમ કોઈપણ સમયે પૃથ્વી પરના અમુક ભાગો દિવસ અને અમુક ભાગો રાતનો અનુભવ કરે છે અમને એમનો વચ્ચેના કલાકોમાં સવાર અને સાંજ પૃથ્વી દ્વારા તેની ધરી પર થતું પરિભ્રમણ એ પૃથ્વી ઉપર દિવસ રાતનું કારણ બને છે વધારે માહિતી જોતી હોય તો બાજુનું આ જે ક્યુઆર કોડ છે તેને સ્કેન કરીને તમે મોબાઈલમાં પણ જોઈ શકો રીતે થાય તમે બધા જાણો છો કે નાતાલ પચીસમી ડિસેમ્બર સાથે બે વસ્તુ સંકળાયેલી છે સાંતા ક્લુઝ અને બરફનો માણસ બરફનો માણસ બનાવી શકાય છે કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આપના વિશ્વના અમુક ખૂબ ઠંડા પ્રદેશોમાં બરફ વરસા થાય પરંતુ શું તમે જાણો છો કે પૃથ્વી પર એવા દેશો પણ છે જે સમાન નાતાલ પચીસમી ડિસેમ્બર ઉજવી રહ્યા છે પરંતુ ઉનાળો અનુભવી રહ્યા છે ઓછામાં ઓછા એવા બે દેશો શોધો જ્યાં ડિસેમ્બર મહિનામાં ઉનાળાની ઋતુ હોય તમે સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક પ્રકરણ નવના પેજ નંબર પંચાવન ઉપર જઈશો તો તમને અહીંયા થોડીક માહિતી મળશે હવે આ ડિસેમ્બર અને માર્ચ અને જૂન માસમાં કેવી સ્થિતિ હોય છે સૂર્ય સૂર્યની સામે પૃથ્વીનો કયો ભાગ હોય છે કયા દેશનો ભાગ હોય છે એ થોડીક માહિતી છે એ તમે વાંચજો બાકી તો ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે એ પણ અહીં માહિતી સ્વરૂપે છે હું બધું તમને અત્યારે સમજાવી શકીશ નહીં તો એ તમે જોતા જજો તો આવી રીતે બાળ મિત્રો અહીં આપણી ધોરણ ની જે પ્રવૃત્તિ છે એ પૂરી થાય છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં